श्रीरामचंद्रम शरणम प्रपद्य, श्रीरामदूतम शरणम प्रपद्य। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। श्रीराम श्री राम जय राम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल, द्रवु सदसरथ अचिर बिहारी। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। श्री राम जय राम जय जय राम। पूजनीय आई माँ सोनन मानी प्रागट्य तिथि ना आ पावन वधाई उत्सवे हूँ ये मानी परम चेतना ने प्रणाम करू छु। एमनु प्रतिनिधित्व करती चेतना आई माँ बनु माने मारा प्रणाम करू छु। मंच पर विराजित पूजनी आय माताजीओ, अनंत श्री विभूषित महामंडलेश्वर अपना सौना पूज्य भारती जी बापू, अन्य पूजनी संतगण, जेनी वाणी में निरंतर विवेक ना दर्शन थया छे एवा आदरणीय वसंत भाई गढ़वी, अपना भिखुदान भाई कविराज जीतुदान जी, अने आप सौ कला अने विद्याना उपासक मारा सौ आदरणीय गिरीश भाई, अने आप सौ चारण समाजना वडीलो माताओ अन्य समाजना सौ भाई बहनों, मने हमणा अमे अहींया बैठा था जम्मा माटे तो टीवी वाला आया, एमने कहू के आ मढ़ा आवामां आपने शू कहेवू छे, एटले मैं एवं कहू कि घणा वर्षों पहला मारा मन में एक मनोरथ हतो, अने भिखुदान भाई ने मैं कहू के मढ़ा जवू छे, अने अमे अहींया आवेला त्यारे आ मंदिर के ए हजी नहोतुं स्थपायुं, माना आ पवित्र स्थानना दर्शन कर्या, त्यार पछी पाछो योग बनतो नहोतो, बनुमां कया करे के आओ आओ, आजे आजना पवित्र दिवसे अहीं आववानुं थयुं एनो मने खूब ज आनंद छे। रेणीमां आईमाना स्मरणो छे अने स्मरणो चिर स्मरणित रहे एटला माटे पूज्य आई केशकर कंकुमाए पण त्यां मंदिर माँ माना रूपनी स्वरूपनी प्राण प्रतिष्ठा करी त्या पण दर्शननो लाभ मळ्यो, अने अमूल भूमि प्रागट्य भूमि त्या आवानो मने आनंद छे। एटले टीवी वाळानो कहेतो हतो के मारी दृष्टिए आ मारी तीर्थयात्रा छे, आ मरडा धाम तो छे सोनल धाम पण आपणे कहीए छीए, अने बधुं ज योग्य छे, जे कहो ते बधुं योग्य, जेटलू कहो ते बधुं ज ओछू छे, परंतु मारे भागे ज्यारे कोई स्थाननुं नाम पाडवानुं आव्युं अथवा तो मारा अंतःकरणनी प्रवृत्तिए मने अंदरथी धक्को मार्यो अने मैं अमुक स्थानोना नामकरण कर्या, एमां एक नाम छे कागधाम, जेने मैं धाम कह्युं, एक धाम छे जोड़िया धाम, एने पण मैं धाम कहू,
અને તલગા જરૂડું તો એ તો ઠીક છે, એ તો નાન્યતર જાતિ છે તલગા જરૂડું, એટલે. પણ જેમ અયોધ્યા ધામ, વૃંદાવન ધામ, ચિત્રકૂટ ધામ, કૈલાસ ધામ, અને સંસ્કૃત જ્યારે કોઈ શબ્દ પ્રયોજે છે સાહેબ, ત્યારે એની પાછળ એના કારણો હોય, એના બધા હેતુ હોય કે ધામ કોને કહેવાય. એક વખત મજાધરમાં કાગધામનું નામકરણ કરતી વખતે મેં એના 5 કારણો જે શાસ્ત્રીય હતા કે ધામ કહેવાય, આજે મારી જવાબદારી એ મારા અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણે હું કહેવા માંગુ છું કે આ ધામ તો છે, પરંતુ એક સાધુની અંતઃકરણની પ્રવૃત્તિએ આ સોનલ તીર્થ છે, આ સોનલ તીર્થ છે, આ સોનલ તીર્થ. અને મારે આપને શાસ્ત્રીય રીતે કહેવું છે કે તીર્થ કોને કહેવાય, અને એ તીર્થના 5 કારણો જો તમારું અંતર રાજી થાય તો કબૂલ, જો ન કબૂલ કરો તો તમે સ્વતંત્ર છો, પણ બાવો બીજું બોલે નહીં. આટલું ગઈ, હું તો હમણાં નીકળી જઈશ બહાર. તમારે એની વ્યાખ્યાઓ જે કરવી હોય તે કરો, પણ એ છેલ્લે કહો. પણ પંચભૂતનું શરીર બને બાપ એ વૈજ્ઞાનિક સત્ય છે, ફિઝિકલી ટ્રુથ છે. આધ્યાત્મિકતાએ પણ એને સ્પર્શ કરવો પડ્યો, અને માનસની એ મંત્રમય ચોપાઈનું ઉચ્ચારણ હમણાં મેરાણભાઈએ પણ કર્યું, ચિત્ત જલ ગાગ પાવન ગગન સમીરા. મને એમ થાય કે આ સોનલમાંનું શરીર પંચતત્વનું તો હોય, તમે એના શરીરનું એનાલિસિસ કરો, પૃથક્કરણ કરો, તો આ 5 તત્વો જ નીકળે. એ તો વૈજ્ઞાનિક સત્ય છે, એમાં આપણે બીજું કંઈ કરી શકીએ નહીં. એમાંથી પૃથ્વીનો ભાગ નીકળે, જળનો ભાગ નીકળે, તેજનો ભાગ નીકળે, પૃથ્વીનો ભાગ નીકળે, આકાશનો ભાગ નીકળે. આ 5નું મળવું એ પિંડ બને છે, અને એવું જ એક વિરાટ પિંડ, એને આપણે બ્રહ્માંડ કહીએ છીએ. પણ 5 પ્રધાન તત્વો છે, પછી કોઈ 24 ને 25 ને એ બધું, પણ પ્રધાન 5 છે. પણ આ આયમાને જ્યારે હું જોઉં છું, મને ખબર છે એમનો પરિવાર સોની પરિવાર, પણ હમણાં હું માના દર્શન કરવા ગયો, મંદિરે ગયો, બનુમાના દર્શન કર્યા, માના જન્મસ્થાનના દર્શન કર્યા, અને માં પ્રગટાવેલી જ્યોત અને ઢોલીઓ એ જે અમદાવાદથી અહીંયા કાયમ સ્મૃતિ માટે લાવવામાં આવ્યા, એ માના આશીર્વાદક એ પવિત્ર પદાર્થોના મેં દર્શન કર્યા. આના પહેલા મેં વર્ષો પહેલા હું એક મહિનો વેરાવળમાં રામકથા કરું, શ્રાવણ મહિનામાં એક મહિનો હું રોકાઉં મહાજનવાડીમાં, અને ત્યારે માં આયમાં એક સોની પરિવારને ત્યાં હંમેશા પધારતા. એમાં 2 વખત એવો યોગ થયો કે મને આયમાના દર્શન એ સોની મહાજનને ત્યાં માં બેઠેલા, અને મેં અને એ આ સાહેબ કરીબ 50 વર્ષ પહેલાંની વાત છે, અડધી સદી પહેલાની વાત છે. અત્યારે મારું 71મું ચાલે છે, અને છતાં હજી એમનેમ છું. તો મારા બાપ ઘણું જીવવું જ છે આપણે તૈયાર. હમણાં અમારે જોરુભા બાપુને એક ઠરાવ પસાર કર્યો, વનરાજ બાપુએ, અમે બેઠા હતા કાલે ગુજરિયા, તો જોરુભા બાપુ કહે કે તમે પ્રસ્તાવ મૂકો, વનરાજ બાપુને કહે હું ટેકો આપું, તો જોરુ બાપુ કહે હું પ્રસ્તાવ મૂકું, તમે ટેકો, હું મૂંઝાણો કારણ કરવું છે શું, આ લોકોને જમવા બોલાવ્યા છે કે આ કરવાના શું છે બે જણા. પણ પછી નક્કી કર્યું કે બાપુ આટલું બધું દોડે છે તો આપણે 5-5 વર્ષ આયુષ્યના આપી દઈએ. મેં કીધું હું કાંઈ પધરામણી કરવા નથી નીકળ્યો કે તમે મને કંઈક આપો, પણ આવી શુભ ભાવના વધારે જીવાડે છે સાહેબ, એટલે આ બધી દોડી શકાય છે. તો મારે આપને કહેવું છે કે 50 વર્ષ પહેલાં આયમાના દર્શન મેં, એ મારી 20 વર્ષની આંખ હતી ત્યારે, અત્યારે આંખને 71 વર્ષ થયા છે, અને અત્યારે લેન્સ પહેરું છું, આમાં નથી પહેર્યા, કથામાં પહેરું છું. ડૉક્ટરો એમ કહે છે કે દેખાડો, પણ મારી પાસે સમય નથી, એટલે હું ડૉક્ટરને દેખાડી શકતો નથી, એના ઠપકા સહન કરું છું. એ ઠપકા આપવાના અધિકારી છે, મારે જે કરવું એ હું કરું છું. પણ
71 વર્ષની આંખ પછી પણ મને 20 વર્ષની આંખે જે દેખાણું એ મારે મઢડામાં કહેવું છે. અને એટલું તો તમે કબૂલ કરશો કે 20 વર્ષની આંખ અત્યારે સેના કરતાં થોડીક તાજી હશે, થોડુંક બરાબર દેખાતું હશે, એટલું તો આપે કબૂલ કરવું પડે. અને 20 વર્ષની ઉંમરે મેં જોયું ત્યારે મારું સાધુ હૃદય મને એમ કહેતું હતું કે આ આયમાં 5 તત્વની બનેલી નથી. એ તો છે, એની ક્ષમા ધરતી જેવી, એની કરુણાના આંસુડા એ જળના સાગર જેવી, આ બધું તો છે જ. એના હૃદયની આરપારતા આકાશ જેવી અને એની આશીર્વાદ હવા જેવા આપ્યા હોય એકને તો કેટલાયને અડીને જાય સાહેબ. એકલાને પવન ન અડે સાહેબ, એકને આશીર્વાયું તો આમ તમે પંખો નાખો, ભીખુદાનભાઈને પંખો નાખું તો વસંત બાપુને પણ અડે, પાછળ જાય. એના આશીર્વાદ પવનનું રૂપ હતું, એની આરપારતા ગગન જેવી હતી, એની કરુણા જળતત્વ હતું, અને એનું જે તેજ હતું. બીજ છે ને એ વડલો ઊભો કરે અને એ વડલો પાછા અનેક બીજ આપે. આવી બીજ જ વડલા ઊભા કરી શકે, જેને આપણે સોનલ બીજ કહીએ છીએ. આવા આ બીજ તત્વ છે અને મહત્વ બીજ તત્વનું છે. મને બહુ નમણું દેખાય છે સાહેબ, જેમ ક્યારેક ગાલિબે કહ્યું હતું કે મોહબ્બત મેં દિલ આજ ઘબરા રહા હૈ ક્યોંકિ તસવ્વુર હકીકત હુઆ જા રહા હૈ. ગાલિબને કોઈએ કહ્યું કે તમે નમા હજ પઢવા જાઓ, એલો કહે કે ભાઈ મારા હજ પઢવાનું ગજું નહીં, એના નિયમો આવા. તો કે અમે મિત્રો ભેગા થઈને બધું કરી દઈએ અને નિયમો પૂરા કરીએ. ત્યારે ગાલિબની આ ચાર પંક્તિ, અથવા કોઈએ લખી હોય પણ ગાલિબ માટે લખેલી ચાર પંક્તિ કે મિત્રોએ આજે ભાવ દેખાડ્યો, મોહબ્બત મેં દિલ આજ ઘબરા રહા હૈ ક્યોંકિ તસવ્વુર મારું સપનું તસવ્વુર હકીકત હુઆ જા રહા હૈ. યું તો યહાં સે હૈ કોસો મદીના, લેકિન મદીના યહાં સે નજર આ રહા હૈ. આ સોનલાને ટીંબે, આ ઉગમણે ઓરડે, આ આખા આપને ખાલનારીના ઓટલે, મને મદીના યહાં સે નજર આ રહા હૈ. મને કંઈક બહુ જ રૂડું દેખાઈ રહ્યું છે, મને એના અણહાર આવે છે, મને એને એની નિશાનીઓ સાંપડે છે. એ અર્થમાં હું કહેવા માંગુ છું સાહેબ કે આમાં એમાં 5 તત્વો તો છે જ, પણ 5 કંઈક બીજા તત્વો છે. અમારું રામાયણ એમ કહે કે વાલ્મીકીએ રામને જોયા તો માણસ જેવા લાગે, અને આંખું છે, પગ છે, હાથ છે, આ બોર્ડ ફળ આપીએ તો ખાઈ લે છે, આપણી સાથે વાતો કરે છે, શરીરના બધા ધર્મો નિભાવે છે. પણ વાલ્મીકી જેમ જેમ જોતા ગયા જોતા ગયા જોતા ગયા જોતા ગયા અને એને એમ કહેવું પડ્યું કે આ શરીર ભલે હાડ માંસનું દેખાતું હોય પણ ચિદાનંદમય દેહ તુમારી, આ તમારું શરીર એ ચિદ આનંદમય છે, એને અધિકારી હોય એ જ ઓળખી શકે. હું અધિકારી છું એવું સિદ્ધ કરવા મઢડે નથી આવ્યો, પણ મારી 20 વર્ષની ભોળી આંખોએ જે અનુભવ્યું એ મઢડે તીર્થભૂમિમાં ચડાવવા આવ્યો છું. મારા બાપ તો 5 વસ્તુ તે દિવસે મેં જોઈ. 1, માના પિંડમાં મેં ભોળ પણ જોયું, એના પિંડમાં મેં કવિરાજ શાણ પણ જોયું, અને એકલું શાણ પણ પૂરતું તત્વ નથી, એના પિંડમાં 3 મેં ડાપણ જોયું, અને એના પિંડમાં 4 મેં દર્પણ જોયું, અને 5 ચારણ અને આખા સમાજ માટેનું તર્પણ જોયું. આ 5 તત્વો જેનામાં વિદ્યમાન હતા, આ 5 ને હવે આ ચારણ ડાયરો, તમે તો આમ વણ પેઢ્યા વાતું કરો એવા છો, કાંઈ ભણ્યા ન હોય તો એ ગમે તે વાતું કરો એવો તમે સમાજ છો મારા બાપ. એવું તમે બહુ મોટું બિરદ લઈને આવ્યા છો, એટલે તમે તો હવે તમારી રીતે આનું નક્કી કરજો કે આ માનું શાણ પણ કેવું. શાણ પણ એટલે સમજણ, ચતુરાઈ નહીં. પરમ તત્વોમાં ચતુરાઈ નથી હોતી, યાદ રાખજો, એની નીચેના તત્વોમાં ચતુરાઈ હોય છે. પરમ તત્વમાં શાણ પણ એટલે સમજ, અથવા તો વિઝડમ, વિવેકપૂર્વકની સમજ. અહીંયા લંડનની એક સભાનો લોર્ડ બેઠો છે આ મઢડાને ટીંબે. આ 2 દિવસથી અમારી અરે આમનામાં લોર્ડ રખડે છે, પણ એને એમ કે મારે 31 ડિસેમ્બર ઉજવવી છે તો મઢડા જેવું તીર્થ ક્યાં મળવાનું 31 ડિસેમ્બરે ઉજવવાનું. એટલે આ અને એને એની મેં એની સભામાં મેં જોયેલો છે આ માણસને. હા, કે એ કેવું બોલે છે સાહેબ. હા, એક મંત્રી તરીકે પદ
ઈ પણ આજ મઢડા ને ટીંબે આમ નમ રખડે છે ઉઘાડા પગે, કઈક છે શાણ પણ. એટલે ચતુરાઈ નહીં સાહેબ, તુલસી ચતુરાઈ નો નિષેધ કરે છે કે મન ક્રમ બચન છાંડી ચતુરાઈ, ભજત કૃપા કરી હાઈ રઘુરાઈ. સાધક જ્યારે મન વચન ને કર્મથી પોતાની હોશિયારી છોડી દે અને પછી જો હરિ ભજે તો એના ઉપર તત્ક્ષણ કૃપાનો અનુભવ શરૂ થાય. માં સોનલ શાણપણથી ભરેલું હતું, એની સમજણ. મને એમ લાગે છે કે સમજણ આઈમામાં હતી એ ભગત બાપુમાં આવી, અને ભગત બાપુએ એ સમજણને રિસીવ અને પોતાના કાવ્યમાં, પોતાના દર્શનોમાં, માની સાથેના પ્રવાસોમાં, અને એણે માના મનમાં જે કંઈ સમજણ ઘૂંટે છે, જે અશબ્દ હતી, જે અવ્યાખ્ય હતી, જેનું વર્ણન માં નહોતી કરી શકતી અથવા તો કરવા નહોતી ધારતી પોતાના મોઢે, કારણ કે નીચ કવિત કે હિલાગન નીકા સરસ હોઉં અથવા અતિ ફીકા, જે પર ભનિત સુનત હર્ષાહી તે નરવર થોરે જગમાહી. એ તો ગણ્યા ગાંઠ્યા હોય, એટલે એની સમજણનું રૂપ. આ મારી નાની સમજણથી કહું છું, આપે સ્વીકારવું કે ન સ્વીકારવું, તમે બધા સ્વતંત્ર છો, આપણે સ્વતંત્ર ભારતના નાગરિકો છો, કોઈના ઉપર નહીં. મારી જવાબદારીથી કહીશ કે એ સમજણનું પાંખું ભગત બાપુમાં આવ્યું, અને એ સમજણ મારે એક કેવી છે બાપ, હું નથી કહેતો, આય માને પગે લાગીને બાપુએ કીધી છે, એટલે મારા ઉપર આરોપ કરતાની ડાયરો. આજે આ સોનલમાં તમારી બાજુમાં નથી ઊભી, મારી બાજુમાં ઊભી છે, એટલું યાદ રાખજો. અને ગાવું નથી પણ એમને કહી દો, ગાવાનું યાર જોડો ને, ગાવાનું તો યાર રહેવા દો ને ભાઈ. ચારણો ના તપ સત ખૂટવા લાગ્યા ને પાપે કર્યો પૈસા. હું નથી બોલતો, કવિ કાક બોલે છે, અને કવિ કાક આય માનું સમજણનું એક એક તત્વ છે, અને એને માને સામે આ મઢડા ટીંબે જયારે શાક પ્રશાક ચારણોને ભેગા કર્યા, આજે મને એવું દેખાણું કે આને રજ ઉડી નાખું, આપ ઢંકાણું એનો હુરજ પૂરે છે શાક. આજ આવું 1.5 કલાકથી, લગભગ 1 કલાકથી અમે ટ્રાફિકમાં કેમ જવું એના શિંડા ગોતતા હતા કે જવું ક્યાંથી. એવી આ ગામમાં જે ચારે બાજુ જે વસ્તી છે, ત્યારે માએ જ્યારે તેડાવ્યા છે એ વખતે કદાચ આ ગવાયું કે જ્યારે ગવાયું તે, પણ ભગત બાપુ બોલ્યા છે, માની સમજણનું એક તત્વ બોલ્યું છે કે ચારણોના સત ખૂટ્યા છે. અને મચ્છર પહેલાય હતા, મચ્છરનો જન્મ આપણને ડેન્ગ્યુ આપવા માટે થયો જ નથી, મચ્છર આદિકાળથી. પ્રમાણ આપું સાહેબ, અજહી મશક હિ કરહી વિરંચી પ્રભુ અને અજહુ મશક તે હીન રામચરિત માનસ. મચ્છરને મારો પરમાત્મા બ્રહ્મા બનાવે, બ્રહ્માને મશક, આ બ્રહ્માની હાજરીનું મશક મચ્છરું છે સાહેબ. મશક તો મચ્છર તો પહેલાંય હતું, પણ મારા ને તમારા શરીરમાં પ્રતિકાર કરવાની શક્તિ હતી, એટલે મચ્છર કરડતા હતા પણ રોગ નથી. સાહેબ આજે અંદરની પ્રતિકાર શક્તિ ઘટી ગઈ છે, કારણ કે પાપે કર્યો પૈસા. અને પાપ ક્યારે પ્રવેશ કરે? જ્યારે આપણા સત ખૂટે. ભલે ઝીણી જ્યોત જલે છે આજે, એ ઢોલિયો પીડ્યો છે, પણ સત છે સાહેબ, આપણી પ્રતિકારક શક્તિ ખતમ થઈ ગઈ, નહીતર પાપની શું તાકાત? હાવજની બોડીમાં શિયાળ જાય એની એની શું તાકાત? કે હાવજને ક્યાં સત ક્યાં પાપ? પાપને તો બુદ્ધ પુરુષોએ કંઈ ગણ્યું જ નથી સાહેબ. મારો શંકરાચાર્ય તો કહે, ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદાન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભુક્તા ચિદાનંદ રૂપ શિવોહમ. પાપ પુણ્ય એ તો એક ફિલ્મના ગીતમાં આવે છે કે ધર્મો પર રીતો પર ધર્મ કી મોહર હૈ, જુદા જુદા મુલકની રીત ઉપર ધર્મોએ મારેલી મોહરો છે. શું પાપ?
શું પુણ્ય મારો તુલસી તો શાસ્ત્ર પૂરું થાય ત્યારે એમ કહે, પુણ્યમ પાપ હરમ સદા શિવ કરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહ મલાપહમ સુબિમલમ પ્રેમાંબ પૂરમ શુભમ શ્રીમદ રામ ચરિત્ર માનસમિદમ ભક્ત્યાવગાહંતિ તે સંસાર પતંગ ઘોર કિરણૈર દહયંતિનો. માનવા રામાયણ વાંચો એટલે પાપ પણ જાય ને પુણ્ય પણ જાય, બે વયું જાય. પુણ્ય જ મળે એવું નહીં, એનો અર્થ એમ થાય પુણ્ય થાય, પણ સાચું તો એ છે કે પાપે જાય ને પુણ્ય બે વયું જવું. આમ માનસરોવર ગયા ને સાહેબ, તો માનસરોવરમાં સ્નાન કરે એના પાપ જાય. બાજુમાં રાક્ષસતાલ છે, ત્યાં તિબેટીયનો કોઈને સ્નાન કરવા દેતા નથી. ત્યાં એવી માન્યતા કે ત્યાં કોઈ સ્નાન કરે તો એના પુણ્ય જાય. મેં બધાને કીધું કે મારે પુણ્ય તો કાંઈ છે નહીં, પણ થોડાય ગણાય છાંટોક હોય તો મારે કાઢી નાખવા છે ભાઈ સાહેબ. અને મને રાક્ષસતાલ એ માંડ માંડ મંજૂરી આપી, અને સાહેબ પુણ્ય નાશ પામે એટલે મેં રાક્ષસતાલમાં સ્નાન કર્યું, અને પાપ નાશ પામે એટલા માટે મેં માનસરોવરમાં. આખરે તો માણસે ખાલી થવું પડે એમાંથી એક, કારણ કે આખરે જે બુદ્ધ પુરુષવત પુરુષ પણ જેને એને તો પાપ પણ વિકાર છે અને પુણ્ય પણ વિકાર છે સાહેબ. આ બધાથી મુક્ત થવાનું હોય છે. એટલે પાપ ક્યારે પ્રવેશ કરે? અંદરની પ્રતિકારત્વ જે તાકાત છે એ જાય, અને એ પ્રતિકાર કરવાની શક્તિ ગઈ કારણ કે આપણા સત ખૂટ્યા. ભગત બાપુ કહે છે, કબીરાજ હા હું નથી કહેતો, કારણ કે મને ખબર છે કાંઈ કોમેન્ટ કરું તો તમે શું કહો. આઈ નો વેરી વેલ, પણ આ તો ભગત બાપુના હવાલે કહું છું, કારણ કે ખૂટ્યું છે. અને એ માણસે કહ્યું છે કે જે માની સમજણનું તત્વ એનામાં પડ્યું હશે. બાપ માનું બીજું તત્વ ભોળ પણ એ મને બનુ મામા દેખાય. આપને દેખાય ન દેખાય મને ખબર નથી, મેં તો જ્યારથી આ બનુમાને જોયા ત્યારથી એમ લાગ્યું કે સોનલ માનું જે ભોળપણનું તત્વ છે એ આ આઈ મામાં ઉતર્યું છે. ભોળપણ એનામાં ઉતર્યું છે સાહેબ. અને દર્પણ, મેં એની સેવા કરનારા જેટલા સેવકોને જોયા છે બાપુ, અને એણે સોનલમાં વિશેની જે મને કાંઈક કાંઈક થોડી થોડી વાતો કરે, મને એમ લાગે છે કે દર્પણપણું એનામાં ઉતર્યું છે. જરાય દંભ નહીં, જરાય અતિશયોક્તિ નહીં, જરાય પાખંડ નહીં, જરાય સોનલમાંની સેવા કરવામાં આટલો સમય સાથે ગાળનારે કોઈએ પ્રાઇવેટ પ્રેક્ટિસ ન કરી. નહીંતર મોટાના માણસે મોટાના નામે કેટલી પ્રાઇવેટ પ્રેક્ટિસ થતી હોય, મોટો તો નથી પણ તોય ઘણી પ્રેક્ટિસ લોકો કરી લેતા હોય પ્રાઇવેટ. એવા દર્પણ જેવા માણસો અમુક સેવકો જેને હું ઓળખું છું, એવા તો હજારો હશે પણ મારે કંઈ એટલા બધાનો પરિચય. એ દર્પણપણું જે તત્વ છે એના અમુક ખાસ સેવકોમાં, અને એમાં એક હું આ ગિરીશને કહીશ. આ એકલો દાઢીવાળો ગુમ્યા જ કરે છે આ કાળી શાલ લઈને, એને 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 એનું એ દર્પણપણું એવું મને લાગે છે. એવા ઘણા મારી નજરમાં છે, પણ આવા તો કેટલાય હશે. દર્પણું પણ એનામાં ઉતર્યું. અને ડાપણ, તમે રાજી થાઓ વખાણ, એનું ડાપણ પણ આખા ચારણ સમાજમાં ઉતર્યું. હવે ડોળતા નહીં, નિત્ર કે ને આને ડાપણ ડોળ્યું, એ પાછી જવાબદારી. હું કિન્નર સમાજ માટે બોલીને આવ્યો કે હું જ્યારે તમારી આટલી પ્રતિષ્ઠા કરી રહ્યો છું ત્યારે તમારી પણ જવાબદારી વધતી જાય છે. ડાપણ ચારણોમાં છે સાહેબ, કોઈ પણ કારણો હશે ચારણો એ ક્ષત્રિયના હાથમાં શસ્ત્રો આપવાના છે જ્યારે દેશને જરૂર પડે ત્યારે, અને ચારણો એ પોતે જગતની રક્ષા માટે શસ્ત્રો નહીં શાસ્ત્રો રાખવાના. જરૂર પડે તો ચારણો શસ્ત્ર પણ લઈ લે છે, અંબાવે પણ છે, પણ ચારણનો હાથ શાસ્ત્ર માટે છે, ક્ષત્રિયનો હાથ શસ્ત્ર માટે છે. અને મેં તો ક્ષત્રિયનો શિરોમણી મારો રામ એના હાથમાંથી શસ્ત્રો લઈ લીધા કે હવે આઉટ ઓફ ડેટ છે. હા, એટલે હું હમણાં જ કરણીમાં કહીને આવ્યો કે યા દેવી સર્વભૂતેશુ અહિંસા રૂપેણ સંસ્થિતા. છૂટકો જ નથી, હજી જેટલી લડાઈઓ કરવી હોય એટલી કરી લઈ દુનિયા, બાકી ઓડકાર તો ત્યારે જ આવશે
જ્યારે કોઈ કોઈને મારતું નહીં હોય, એ સિવાય ઉડકાર સંભવ નથી. એટલે અહિંસા દે રૂપેણ સંસ્થિતા. અમે ચોટીલાની કથામાં ભગવતીનું એક રૂપ જોયું, એ મેં મારી જવાબદારીએ કહ્યું હતું. તો આ શાસ્ત્ર હાથમાં લઈને ફરનારો સમાજ અને જેની પાસે શાસ્ત્ર હોય એના ડાપણ મેરુને શિખર સમજાવે. હું ને ભીખુદાનભાઈ નેહડામાં ફરતા હતા, ચારણના બે ત્રણ છોકરાઓ ભેંસું ચરાવતા હતા. ભીખુદાનભાઈ કે આમ દોહા બોહા બોલો કે નહીં, તો કે એ તો બોલીએ જ ને, ઉભા રહ્યો બોલી નાખીએ. ડાપણ છે, વિવેકથી જવાબ આપ્યો, અમારામાં તો એ હોય જ ને, આ તો તમારામાં હોય, દોડતા નહીં. અને જો એમ કરશો તો છીછરા થશો. હમણાં આપણો વસંત બાપુ બોલી ગયો કે ડોળા થશો છીછરા. અને મને મોટો ભગત બાપુ શ્રાપ તો ન દે, પણ નિહાહો નાખ્યો છે આ દાઢીવાળાએ. અને આ બહુ જ મોટો બાપ, આ બહુ જવાબદારીપૂર્વકનો એનો ઉદ્ઘાટ, હંસ કિનારા છોડી દેશે. તે દિવસે હંસો તમારી પાસે નહીં આવે સાહેબ. પરમહંસ તો કેમ આવશે, હંસ નહીં આવે. અને પછી તમારે ધોળા બગલાની હારે બેહવું પડશે સાહેબ. જે પથિકાન ન જાનાતી જાનતી સહવાસીન, પંપા સરોવરના તટ ઉપર બગલા ઊભા છે અને ધ્યાનમગ્ન બેઠા છે, ત્યારે લક્ષ્મણ જેવો જાગૃત પુરુષ પ્રભાવિત થયો અને રામજીને કહ્યું કે ધન્ય છે પંપા સરોવર કે જ્યાં પક્ષીઓ પણ ધ્યાન કરે છે. રામજી પણ એક ક્ષણ માટે સ્વાભાવિક પ્રભાવિત થયા કે આ પક્ષીઓ પંપા સરોવરની કિનારે જે એકાગ્ર, ત્યારે એ પંપા સરોવરનું જળ બોલ્યું કે પથિકાન ન જાનાતી રામ લક્ષ્મણ, તમે પથિગત હોવ, મારો તુલસી કહે તમે પથિગત હોવ, તમે અત્યારે મુસાફર છો, વટે માર્ગુ છો, તમે કોકને ગોતવા નીકળ્યા છે, એ હજી તમને જડ્યું નથી, જડી જાય પછી ખબર પડશે આ હું છે. અમને પૂછો કે પથિક જાનંતી સહવાસીન, માછલાઓને જળ બોલ્યા કે તમને ખબર નથી, ભેગા રહેનારને ખબર પડે કે આ ધ્યાન નથી ધરતા, મોકા મળે ત્યારે માછલીને પકડવા માટે બેઠા છે. આમ એ બગલાઓ, એ બગલાની આરે બેહવાનો વખત આવશે અને કદાચ અનુભવે હશે કે આપણે ક્યાંક ક્યાંક બગલાની આરે બેહી ગયા છે. ઉપરથી ઉજળા એવા દેખાતા સજ્જનો જેવા, પણ સ્વાર્થી મન તણા મેલા, મળે ત્યારે ભયંકર છે. તો આ આખો ચારણ સમાજ મારા માટે બહુ 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 જ, મેં હમણાં રેણીમાં આ એક અંકુકેસર માનસ ત્યાં પણ મેં કહ્યું કે મને બહુ ગજબનો આ સમાજ માટે લાગણી છે. હા, મને બહુ બહુ આનંદ છે. એને તમે ખરી ન પાડો તો એ તમે જાણો, મારે શું લેવા દેવા, એ ન ખરીદા તો કાંઈ નહીં લેવા દેવા, આપણે શું. પણ મને છે કે આમાં કંઈક પડ્યું છે, એટલે છે કાંઈ, હું કાંઈ બહુ ભવિષ્યવાણી નથી કરતો કે મને કાંઈ, પણ તમારામાં પડ્યું છે એટલે મેં કહ્યું કે તમારે દીક્ષિત થવાની જરૂર જ નથી, તમારે શિક્ષિત જ થવાની જરૂર છે. કારણ કે આઈમાં કહેતી હતી શિક્ષણ લો, તમે દીક્ષિત તો શંકરથી થઈને આવ્યા છો સાહેબ, તમારે દીક્ષા લેવાની શું જરૂર છે સાહેબ, તમારા પાસે તો આ મૂળમાં ધરબાયેલું પડ્યું છે. એટલે આખો ડાપણનું જે તત્વ છે એ ચારણ સમાજમાં દેખાય છે, અને છેલ્લું તર્પણનું જે તત્વ છે એ મને આય માની આંખોમાં દેખાય કે હે માં, તારી આ બે આંખોમાં આખા સમાજનું જાણે તર્પણ થતું હોય. જ્યારે તારી આંખમાંથી આહુડા પડતા છે, હમણાં જ મને, આપણે ક્યાં ગયા બાપુ, દાદબાપુ ક્યાં બેઠા હતા ને, હા દાદબાપુ બેઠા, એ મને એમ કહેતા હતા કે ભગત બાપુ આટલા આટલા દિવસ મઢડામાં રોકાય, અને પછી ભગત બાપુ કહે કે માં હવે હું જાઉં, એ જ્યાં જાઉં એમ બોલે ત્યાં માની બે આંખમાંથી આહુડાની ધારાઓ શરૂ થાય, અને ભગત બાપુ કહે તો ચાલો હવે અઠવાડિયું વધારે રોકાય. આખા સમાજનું તર્પણ ભર્યું હતું સાહેબ. આ પાંચ તત્વની બનેલી આ આઈમાં સોનલ, જે મારી 20 વર્ષની આંખોએ જોઈ હતી, એ આજે 71મી વર્ષની આંખ્યું એના દર્શન કરવા આવી છે, એ તીર્થમાં આવી છે. મારા માટે આ સોનલ તીર્થ છે, ધામ તો છે અવશ્ય, પણ આ તીર્થ છે. અને હવે તીર્થના પાંચ તત્વો શાસ્ત્રી સમજ લો સાહેબ. તપ ત્યાગો તથા ચૈવ તર્પણમ ત્યાગમેવ ચ. જ્યાં તપ હોય ત્યાં તીર્થ હોય. આ સોનલમાંનું તપ નહીં અહીંયા સાહેબ, એને કેટલું, અને સહન કરવું એ જ તપ. એ તો આમાં જેટલા એમની સાથે રહે બધાને ખબર પડી કે આ એક નારીમાંથી આઈમાં થવું કેટલું અઘરું છે. હા,
एक बे त्रण बाळकोनी माए आपणी हाची आपणे हाचा मां नथी बनी शकता। क्यारेक क्यारेक तो कुमाता न बन्यावत तो शंकराचार्य ने कहेवू न पड़त के पृथ्वीव्याम पुत्रास्ते जननी बहव संति सरला परम तेषां मध्ये विरल तरलो हम तव सुत मदीयोयम त्याग समुचित मिदम नो तव शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवती। एम न कहेवू पड़त कि माँ क्यारेक क्यारेक कुमाता बनती हशे बे त्रण, पण एक नारी माथी आई माँ जगदम्बा सुधी पहुँचवू ई तप वगर शक्य। पार्वती ने एमना गुरु नारदे एम कह्यू छे, पार्वती ना गुरु नारद छे रामचरितमानस। तमे जो एनो संदर्भ स्वीकारो तो, न स्वीकारो तमारी मर्जी। भगत बापू ई कीधुं तुं के चारण रामायण गीत गीता गाय एवं कीधुं तुं બાપુએ કીધું હતું ને, બસ બસ તો એ માનવું હોય તો માનવું, મને એક બાજુ મૂકી દો, આ તો સાધાર છે, દસ્તાવેજી પુરાવા છે। હું કહું કે રામાયણ તમે રાખજો તો વળી તમને એમ કે અમને શું કહેવા નીકળે, તમારા સમાજને કહો ને તમે એમે કહો, કારણ કે તમે ગમે ત્યારે ગમે તે કહો, શબ્દ ચારણના ઘરની નિપજ છે। નારાયણ બોલ્યો, સાચું બોલ્યો, ત્યાંથી નીકળે, પણ એ શબ્દ ગમે તે નીકળી શકે। મારે એ કહેવું છે બાપ કે રામાયણના આધારે નારદ પાર્વતીનો ગુરુ છે, એનું ગુરુપદ નારદ છે અને બીજું ગુરુપદ સપ્તઋષિ છે, સંત કુમાર છે, એના પ્રમાણો છે। એટલે કહું કે ગુરુ કુ કઈ બચન નારદ બચન ન મેં પરિહરું બરોસ ઉજરાઉં, બરો મારું ઘર વસે કે ઉજળી જાય પણ ગુરુ કે વચન પ્રતીતિન જેહી સપને હું સુગમન સુખ સિદ્ધિ તેહી, એમ કહીને નારદે સ્વીકાર્યું। ઈ નારદ એમ કહે છે કે હે પાર્વતી, તારે જો જગદંબા બનવું હોય, ઉમા અંબિકા અને ભવાની પણ હું તારે સિદ્ધ કરવું હોય શૈલજા, હે કન્યાકુમારી, હવે મારે જવાનું છે ત્યાં, હે કન્યાકુમારી તારે જોઈ થવું હોય તો તપબલ સસ રચઈ પ્રપંચ વિતાતા, તપબલ વિષ્ણુ સકલ જગત્રાતા, તપબલ શંભુ કરઈ સંઘારા, તપબલ શેષ ધરઈ મહી ભારા। તપ ઈ તીર્થનું પહેલું અંગ છે, આ સોનલ તીર્થ તપની ભૂમિ છે, માનું તપ છે। અહીંયા જે જે મહાન વિભૂતિઓ આવે છે એને એના કાળમાં બહુ સહન કરવું, એના એના કાળમાં ઘણું જ ઝેર પીવા પડે, એ તો એના સમકાલીન લોકો વધારે જાણતા હોય છે, એની વેદનાઓ રોઈ રોઈ કોને સંભળાવવું એ જ હોય છે, એ ક્યાં કહી શકે। એટલે તપ છે અને ત્યાગ, સોનલમાંનો ત્યાગ મને મને બહુ ગમ્યું ભાઈ, મહેશદાને કીધું બાપા આ કે આ આ બનુમાં જેના ભોળપણનું તત્વ છે એણે, મને બહુ ગમ્યું, આ આવા વિચારોમાં હું ગાંડો થઈ જાઉં સાહેબ, આ વિચારો મને બહુ અડે। એણે એમ કીધું કે તું આ બધું આ બનાવી દેસ ને આ બનાવી દે, એના કરતાં તારા ભાઈ કે તારા કાકાને મકાન ન હોય એને મકાન બનાવી દે, આ આ વૈશ્વિક વિચાર છે સાહેબ, આ વિચારને વંદન છે સાહેબ, એ આ બનવું માં કે એમ કહી દે કે તારે એને મકાન બનાવી દે ને, મંદિરો તો થયા જ કરશે ને, મંદિરો થવાય જોઈએ, પણ આનું તો તું ધ્યાન રાખ। અમારે મારે ભાઈ કોણ આપણે ગઢડાવાળા બાપા જાદવ બાપા માવે ભાઈ પાસે સાંભળું, એ એમ કહેતા કે ગામના અવેડા ભરો, બીજાના હમૈયા ઓછા કરો, આશા ભેરાને અમે આવીએ જે બીજા આવે બે દિવસ માટે ઉઘરાણું કરીને વયો જાય એના હમૈયા ના કરો, તમારા ગામના રામ મંદિરના પૂજારી હોય એ ગામના અવેડા ભરો, ગામના બ્રાહ્મણોને પૂજો, ગામના ચારણની પાસેથી શિખામણ લો, ગામના અતિત બાવાઓ પાસેથી શંકરના ભેખને સમજો, એના ઘરના અવેડા ગામના અવેડા ભરો, આ આ પ્રેક્ટિકલ વિચાર છે, આપણને ગમે આ તો ત્યાગ, આ ભૂમિએ ત્યાગના એક તીર્થ પણ પૂરું કરવા માટે અહીંયા ત્યાગ અને બનુમાનો ત્યાગ, ત્યાગ એટલે કુદરત થપાટ મારે સાહેબ, હા અને એને 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 સમર્પણ ભાવથી સ્વીકારીને બેસી જવું એક ભરોસે આ કાંઈ જેવી, એટલે કે ત્યાગ છે, અહીંયા તપ છે, અહીંયા તર્પણ છે, જે મેં કહ્યું તે તર્પણ એ કરુણાના આંસુડા છે। આ ભૂમિમાં હું બહુ બહુ જવાબદારી સાથે કહું છું સાહેબ,
કે જેને પોતાના પિતૃઓના તીર્થક બોલ્યો છું એટલે હા, અને મને મારા શબ્દો ઉપર ભરોસો, જેને પોતાના પિતૃઓનું તર્પણ કરાવવું હોય ને સાહેબ, એ કાશી મથુરા ગયા બધે જાય, તર્પણ થશે, અહીં પ્રભાસમાં જાય તર્પણ થશે, પણ કદાચ સગવડ ન હોય અને મઢડા આવીને એક રાત રહી જશે ને, તે દી આ કરુણાવાળીની આંખો એનું તર્પણ કરી નાખશે. એવી એક તલગાજરડાના બાવાને શ્રદ્ધા છે, એ પાકું કહું છું. એટલે તર્પણ જ્યાં હોય એ તીર્થભૂમિ છે. અને ચોથું તત્વ તીર્થ, તીર્થ એટલે જળ, તીર્થનો અર્થ થાય છે. મને ખબર નથી અહીંયા નદી છે કે તે, પણ આટલી મોટી કવિતાની નદીઓ સોનલ માને કેન્દ્રમાં રાખીને નદીઓ કરી, અને મારો તુલસી કવિતાને જ પાણી કહે છે. ચલી સુભગ કવિતા સરિતાસુ, કવિતા રૂપી નદીઓ ઉપડી છે. એ કેટલી કવિતાઓ સોનલ માની ગરબી લે છે. કોઈ પણ નર આપણા હમણાં જ આપણો ભાઈ જીતુએ પેલો જ જે દોહ કયો, ખીજ નહીં રીજ અને આજ અમારી બીજ, આમ આમ કેવો સરસ, કેવી કવિતાઓ રાસ રમે છે સોનલમાની ચારે બાજુ. એ કવિતાની સરિતાનું અહીંયા તીર્થ તત્વ પ્રગટ્યું છે સાહેબ. અને પાંચમું અને છેલ્લું તત્વ આ તીર્થભૂમિ માટે મને જે સમજાયું તે એ છે કે આ તત્વ અનેક તીર્થોને નિમંત્રણ કરનારું તત્વ. અહીંયા ખબર પડે ન પડે, દેખાય ન દેખાય, પરોક્ષ અપરોક્ષ અનેક તીર્થોને અહીંયા નોતરે. જેની માએ આ સમારંભ કર્યો હશે ત્યારે આપણને ખબર નથી ગણતરીમાં શાક પ્રસાદ આટલા હશે, પણ એમાં કેટલા તીર્થો આવી ગયા હશે એ શું ખબર પડે આપણને? કોણ ખબર પડે કે કેટલી કેટલી પવિત્ર નદીઓ ભેળિયા પહેરી પહેરીને આવી ગઈ છે એની આપણને ખબર? કોને ખબર કહે કે શામ ઓઢણી ઓઢીને યમુનાજી નહીં આવી હોય અહીંયા, કારણ કે યમુનાનો રંગ શામ છે. કોને ખબર અહીંયા જગદંબા કાલિકા નહીં આવી હોય? કેવા કોણે કોણે તીર્થોને નિમંત્રિત કરી શકે એ એનું નામ પણ તીર્થ છે. તેથી મઢડાને ધામ તો છે જ, પણ તલગાજરડું એને સોનલ તીર્થ કહેવા માગે છે. અને એ સોનલ તીર્થની યાત્રા કરવા માટે હું અહીં આવ્યો. મારી યાત્રા મારી સફળ થઈ, આનંદ થયો, માના ચેતનાનો સ્પર્શ થયો, બનુમાના દર્શન થયા. આપ સૌ એના ડાપણનું જે તત્વ છો એના મને દર્શન થયા, મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. અને સોનલમાના વિચારોથી સંપૂટ પામેલો હોય એવો કોઈ ઉર્દુ શાયરનો એક શેર કહીને મિલિંદ હું રજા લઉં છું. બેમાં કામ કરે છે ને છોકરો બાપુ, હું બહુ આ છોકરાઓ જે તૈયાર થઈ રહ્યા છે, ઘણાને ઓળખું ન ઓળખું એક વાત જુદી છે. મને મને ઓળખાણ ન હોય, હું તમને મળી ન શક્યો, હું ચારણ સમાજની જે ચેતનાઓ તો એમાં મારો વાંક નથી. તમે તમે મને જો એ તમારી વિદ્યા ન સંભળાવો તો એમાં મારો વાંક નથી. તમે મોડા પીડા ગણાશો સાહેબ, મને તો એ તમારી વિદ્યા સાંભળવા. કેવી કેવી ચેતનાઓ પડખા ફેરવી ફેરવી અને બેઠી થઈ રહી છે. એ મિલિંદ તો બંનેમાં કામ કરે છે, હવે તો લગ્ન તરફ જઈ રહ્યો છે, પછી તો મારો નાથ જાણે જે થાય. પણ આપણા બધાની શુભકામના હો, સોનલ તીર્થમાંથી એને શુભકામના હો. પણ ના કોઈ વાદા ના ઉમ્મીદે, ના કોઈ વાદા, કોઈએ પ્રોમિસ ન કર્યું હોય કે હું આવીશ તું રાહ જોજે, કોઈએ ન કીધું હોય જેને એવી દશા, ના કોઈ ઉમ્મીદ, કોઈ ઉમ્મીદ ન બચી હોય, ના કોઈ વાદા ના કોઈ ઉમ્મીદે, ના ચરાગે રોશની હૈ જ્યાં કોઈ જ્યોત નથી જલતી. ખુદા કરે કિસી ઘર મેં એસી કોઈ શામ ન હો, પરમાત્મા કરે કોઈના ઘરમાં આવી હાંજ ન હોય. આજની હાંજ તો વાદાવાળી હાંજ છે, આજની હાંજ એ ઉમ્મીદોને જગાડનારી હાંજ છે, આજની હાંજ એ આઈ માને ત્યાં જલતી જ્યોત ચરાગે રોશનીની હાંજ છે. એટલે મને એમ છે કે બહુ સારું ભરકડું થશે, બહુ સારું પ્રભાત થશે, કારણ
કે આ મઢડાની રેન્જ અથવા તો અયોધ્યાની રેન્જ મઢડા સુધી આવી છે, અને મઢડાની રેન્જ એમ કરો તો ઉલટું કહું તો અયોધ્યા સુધી ગઈ છે, અને એનું પ્રમાણ આપીને બેસી જાઉં સાહેબ કે બંદાઉં કૌશલ્યા દિશી પ્રાચી. મારો તુલસી કહે કે હે કૌશલ્યામાં, તું એક સ્ત્રી નથી, તું એક ઔરત નથી, તું ઉગમણી દિશા છો. અને ભગત બાપુ એ રામાયણની રેન્જ પકડે અને મઢડા આવીને કહે કે ઉગમણા ઓરડા વાળી આય ઉગી પ્રભાત, ક્યાં કૌશલ્યા રામ જનની અને ક્યાં મઢડા વાળી સોનમાય, બંદવ કૌશલ્યા દિશી પ્રાચી. હે માં, તું ઔરત નથી, તું ઉગમણી દિશા છે, તારે તારી દિશામાંથી અનેક ચંદ્રો પ્રગટી શકે એવું તારું પહેલું છે, એમ માને ભગત બાપુએ ઉગમણા ઓરડા વાળી કીધી છે. એ મારા માટે અયોધ્યા અને મઢડાને જોડતો એક સેતુબંધ છે. એ સેતુબંધને નમામ કરી અને આ સોનલ તીર્થની માટીને પ્રણામ કરીને આપ સૌ એ ડાપણના અંગ છો એને પગે લાગીને આવજો. જય માતાજી.